દીકરીએ પિતાને જણાવ્યા વગર લવ મેરેજ કરીને ઘરે આવી. પિતાએ તેને ઘરમાં જગ્યા ના આપી. પછી જે થયું તે દીકરી આંધ્રા પ્રેમમાં પડીને જીવન બરબાદ કરે છે ત્યારે એક બાપને કેવું દુઃખ થાય તે આ સ્ટોરી દ્વારા અનુભવો. પૂનમ લવ મેરેજ કર્યા પછી તેના પિતા પાસે આવી અને તેના પિતાને કહેવા લાગી, પપ્પા, મેં મારી પસંદગીના છોકરા સાથે લગ્ન કરી લીધા છે. તેના પિતા ખૂબ ગુસ્સે હતા, પરંતુ તે ખૂબ જ સરળ વ્યક્તિ હતા. તેમણે પોતાની પુત્રીને આટલું જ કહ્યું કે મારા ઘરેમાંથી નીકળી જાઓ. દીકરીએ કહ્યું, આમની પાસે તેના પતિ અત્યારે કોઈ કામ નથી, અમને અહીં રહેવા દો, પછી જતા રહીશું. પરંતુ તેના પિતાએ તેની વાત ન માની અને બંનેને ઘરની બહારનો રસ્તો બતાવી દીધો. થોડા વર્ષો વીતી ગયા. હવે પૂનમના પિતા આ દુનિયામાં નથી રહ્યા અને કમનસીબે પૂનમ સાથે લગ્ન કરનાર છોકરો પણ તેની સાથે છેતરપિંડી કરીને ભાગી ગયો. પૂનમની એક છોકરી એક છોકરો છે. પૂનમ પોતાનું એક નાનકડું રેસ્ટોરન્ટ ચલાવતી હતી જેમાંથી તે ગુજરાન ચલાવતી હતી. પૂનમને સમાચાર મળ્યા કે તેના પિતા હવે નથી રહ્યા. તેણીએ વિચાર્યું કે સારું થયું મને ઘરમાંથી કાઢી નાખી હતી, મને ઠેર ઠેર ઠોકર ખાતા છોડી દીધી. મારો પતિ મને છોડી જતો રહ્યો એ પછી પણ મને ઘરે ના બોલાવી. હું તેમની અંતિમ યાત્રામાં જઈશ નહીં. પરંતુ તેના કાકાએ કહ્યું કે પૂનમ, જવાવાળા વ્યક્તિ તો ચાલ્યા ગયા, હવે તેમની સાથે દુશ્મની કેવી? પૂનમે પહેલાં તો ના પાડી, પછી વિચાર્યું કે ચાલ જોઈ લઉં કે મને નકાર્યા પછી તેઓ મૃત્યુ પછી કેવી શાંતિ મેળવે છે. જ્યારે પૂનમ તેના પિતાના ઘરે આવી ત્યારે બધા તેમની અંતિમ યાત્રાની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ પૂનમને તેમના મૃત્યુનો અફસોસ ન હતો, તે તેના કાકાના કહેવાથી જ આવી હતી. હવે પૂનમના પિતાની અંતિમ યાત્રા શરૂ થઈ. બધા રડતા હતા, પરંતુ પૂનમ દૂર ઊભી હતી. બધી વિધિ પૂરી થઈ. હવે આજે પૂનમના પિતાનું 13મું હતું. તેના કાકા આવ્યા અને પૂનમના હાથમાં એક ચિઠ્ઠી આપતા કહ્યું, તારા પપ્પાએ આ તને આપવા માટે કહ્યું હતું અને વાંચજે જરૂર. રાત થઈ ગઈ હતી, બધા મહેમાનો નીકળી ગયા હતા. પૂનમે તે ચિઠ્ઠી કાઢી અને વાંચવા લાગી. તેમાં સૌથી પહેલાં લખ્યું હતું, મારી વહાલી ઢીંગલી, મને ખબર છે કે તું મારાથી નારાજ છે, પણ પોતાના પિતાને માફ કરી દેજે. હું જાણું છું કે મેં તને ઘરમાંથી કાઢી મૂકી, તારી પાસે રહેવાની જગ્યા નહોતી, તું ઠેર ઠેર ઠોકર ખાતી હતી, પણ હું પણ દુઃખી હતો, તને કેવી રીતે જણાવું? તને યાદ છે જ્યારે તું 5 વર્ષની હતી ત્યારે તારી માં દુનિયા છોડીને ચાલી ગઈ હતી, ત્યારે તું બહુ રડતી હતી, તું ડરતી હતી, મારા વગર સૂઈ શકતી નહોતી, રાતે જાગીને રડતી હતી, પછી હું પણ તારી સાથે આખી રાત જાગતો હતો. જ્યારે તું શાળાએ જતા ડરતી હતી ત્યારે હું આખો સમય તારી શાળાની બારી પાસે ઊભો રહેતો અને તું શાળામાંથી બહાર આવતી ત્યારે તને ભેટી પડતો. તે કાચું પાકું ખાવાનું યાદ છે? જે તને પસંદ ના આવતું ત્યારે હું તેને ફેંકી દેતો હતો અને તારા માટે ફરીથી નવું બનાવતો હતો જેથી તું ભૂખી ન રહે. તને યાદ છે તને તાવ આવતો ત્યારે હું આખો દિવસ તારી બાજુમાં બેસી રહેતો, અંદર ને અંદર રડતો પણ તને હસાવતો હતો કે તું રડીશ નહીં, નહીં તો હું રડી પડતો હતો. એ પહેલી હાઈસ્કૂલની પરીક્ષા જ્યારે તું આખી રાત વાંચતી ત્યારે હું તને આખી રાત ચા બનાવીને આપતો. તને યાદ છે જ્યારે તું પહેલી વાર કોલેજમાં ગઈ હતી અને કેટલાક છોકરાઓએ તને છેડી હતી ત્યારે હું તારી સાથે કોલેજમાં આવ્યો હતો અને પહેલા અસંસ્કારી છોકરાઓને ઝઘડો કર્યો હતો. તે સમયે મારી ઉંમર થઈ ગઈ હતી અને નબળો પડી ગયો હતો. કેટલીક ઈજાઓ મને પણ થઈ હતી, પરંતુ દરેક છોકરીની નજરમાં તેના પિતા હીરો હોય છે, તેથી મારું દુઃખ બહાર ન પડવા દીધું. તને યાદ છે તે તારી પહેલી જીન્સ, તે નાના કપડાં, તે ગાડી, આખો મહોલ્લો એક તરફ હતો કે આ બધું નહીં ચાલે, છોકરી ટૂંકા કપડાં નહીં પહેરે, પણ હું તારી સાથે ઊભો રહ્યો, તારી ખુશીમાં કોઈને અવરોધ ન થવા દીધા, તારું મોડી રાત્રે આવવું, ડિસ્કોમાં જવું, છોકરાઓ સાથે ફરવા જવું, મેં આ બધી બાબતો પર ક્યારેય ધ્યાન આપ્યું નથી. પરંતુ એક દિવસ તે એક છોકરા સાથે લગ્ન કરી લીધા, તે પણ એવા છોકરા સાથે કે જેના વિશે તને કંઈ ખબર નથી.
હું તારો પિતા છું, મને તે છોકરા વિશે બધી માહિતી મેળવી. તેણે ન જાણે કેટલી છોકરીઓને વાસના અને પૈસા માટે છેતરી હતી, પણ તું એ વખતે પ્રેમમાં આંધરી હતી. તે મને એક વાર પણ પૂછ્યું નહીં અને સીધી લગ્ન કરીને આવી ગઈ. મેં કેટલા સપના જોયા હતા. હું તને ડોલીમાં બેસાડું, ચાંદ તારાની જેમ તને શણગારું, એવા ધામધૂમથી લગ્ન કરાવું કે લોકો કહે કે પેલા પટેલ સાહેબને જુઓ જેણે પોતાની છોકરીનો ખૂબ જ ગર્વ સાથે ઉછેર કર્યો છે. પણ તે મારા બધા સપના તોડી નાખ્યા. સારું, આ બધી વાતોનો કોઈ અર્થ નથી. મેં તારા માટે આ ચિઠ્ઠી એટલા માટે છોડી છે કે તને જણાવી શકું કે મારી ઢીંગલી કબાટમાં મેં તારી મમ્મીના દાગીના અને તારા લગ્ન માટે ખરીદેલા તમામ દાગીના, મકાન અને થોડી જમીનના દસ્તાવેજ છે જે મેં તારા અને તારા બાળકોના નામે કરી રાખ્યા છે. થોડા પૈસા બેંકમાં છે, તું બેંકમાં જઈને ઉપાડી લેજે. નોમિનામાં તારું નામ છે. અને અંતે હું એટલું જ કહીશ મારી ઢીંગલી કે તું એટલું સમજી હોત કે હું તારો દુશ્મન ન હતો, હું તારો પિતા હતો. જે પિતાએ તારી મમ્મીના ગયા પછી પણ બીજા લગ્ન ન કર્યા, લોકોના ટોણા સાંભળ્યા, ગારો સાંભળી, ન જાણે કેટલા સંબંધો ફગાવી દીધા, પણ તને બીજી મમ્મીથી તકલીફ થાય એટલે જ પોતાની ઈચ્છાઓ દબાવી દીધી. અંતે હું એટલું જ કહીશ મારી ઢીંગલી કે જે દિવસે તું લગ્ન જોડામાં ઘરે આવી તે દિવસે તારા પિતા પહેલી વાર ભાંગી પડ્યા હતા. તારી મમ્મીએ દુનિયા છોડતી વખતે એટલો રહ્યો ન હતો જેટલું તે સમયથી અને તે દિવસથી દરરોજ રડ્યો. સમાજ, જ્ઞાતિ, કુટુંબ સંબંધીઓ શું કહેશે તેના કારણે નહીં, પણ એટલા માટે કે મારી જે નાની ઢીંગલી માટે હું આખી રાત જાગતો હતો તેને લગ્નનો આટલો મોટો નિર્ણય લઈ લીધો. પણ મને એકવાર પણ કહેવું યોગ્ય ન સમજ્યું. હવે તું પણ મમ્મી બની ગઈ છે. બાળકનું દુઃખ સુખ શું હોય છે તે અનુભવી રહી હશે, પણ હું ભગવાન પાસે એટલું માંગુ છું કે બાળક જ્યારે દિલ તોડે છે ત્યારે કેવું લાગે છે તેવું તને ક્યારેય નહીં. એક ખરાબ પિતા તરીકે મને માફ કરી દે મારી ઢીંગલી. તારા પપ્પા સારા નહોતા જેને તે આટલી મોટું દુઃખ આપ્યું. હવે હું આ ચિઠ્ઠી અહીં સમાપ્ત કરું છું. જો શક્ય હોય તો કૃપા કરીને મને માફ કરી દેજે. એ ચિઠ્ઠી સાથે એક ડ્રોઈંગ પણ હતું જે પૂનમે પોતે બાળપણમાં બનાવ્યું હતું અને તેમાં લખ્યું હતું કે આઈ લવ યુ મારા પપ્પા, મારા હીરો, હું તમારી દરેક વાત માનીશ. પૂનમ રડી રહી હતી એટલામાં તેના કાકા આવ્યા. પૂનમને રડતા રડતા તેમને બધી વાત કહી. પછી તેના કાકાએ તેને એક વાત કહી કે પૂનમ, તેને રેસ્ટોરન્ટ ખોલવા અને ઘર ખરીદવા માટે જે મેં પૈસા આપ્યા હતા તે પૈસા તારા પિતાએ જ મારા દ્વારા મોકલ્યા હતા, અને તને કાંઈ ન કહેવાનું વચન મારી પાસે લીધું હતું જેથી તું તે પૈસા લઈને તારું જીવન સુધારી શકે. દીકરી સંતાન ગમે તેટલું ખરાબ હોય પણ માતા પિતા ક્યારેય ખરાબ નથી હોતા. સંતાનોમાં તેમના માતા પિતાને છોડી દે છે, પણ માતા પિતા મૃત્યુ પછી પણ તેમના બાળકોને આશીર્વાદ આપે છે. મિત્રો, અમે ફક્ત એટલું જ કહીશું કે લગ્ન કરવા એ ખોટી વાત નથી, પરંતુ તમારા માતા પિતાની ઈચ્છાનો તેમાં સમાવેશ કરો. દરેક પિતાની ઈચ્છા હોય છે કે તે પોતાની દીકરીને પોતાના હાથે વિદાય કરે. જો શક્ય હોય તો તેને પૂરું ન થાય એવું સ્વપ્ન ના રહેવા દેતા. અને જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને મને કમેન્ટમાં તો જરૂર કહેજો કે તમને આ સ્ટોરી કેવી લાગી છે. થેન્ક યુ.